નમસ્કાર દર્શક મિત્રો, મા સપરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચાર અને વન ઇન્ડિયા આપનું સ્વાગત છે. આ સમગ્ર વિસ્તારમાં એક ઉર્જામય નામ નાના રતડિયા માં ગિરજાદત બાપુ, મોટા રતડિયા માં હાંસભાઈ માં ચૂંટણીના માહોલને લઈને આ સપરા ન્યૂઝની ટીમ રતડિયા ગામના જે કોમન મેનના પ્રતિભાવ લીધા ઉમેદવાર છે સરપંચ પદના હરદાસભાઈ, તો હરદાસભાઈનો મારે પરિચય લેવો છે જેથી કરીને તમને એમનો પરિચય થાય કે કઈ રીતે જે છે આ નામ જાણીતું બન્યું છે, નાની વયે કઈ રીતે લોકપ્રિય બન્યા છે. તો હરદાસભાઈને મળી અને ખાસ કરીને સારી એવી વાતો પણ એમની પાસેથી આપણે જાણવા મળશે ગામને લઈને. હરદાસભાઈ, આશાપુરા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મને તમારું પૂરું નામ જણાવશો. મારું નામ હરદાસ હરિભાઈ ગઢવી છે. જી, ઉંમર વર્ષ કેટલી તમારી? ઉંમર વર્ષ 30 છે. વાહ, આટલી નાની વયે આટલી લોકપ્રિયતાનું કારણ શું? કારણ કે મેં 5 વર્ષ અહીંયા જ સ્થાનિક છું. પહેલાં બારે હતો. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે જ્યાં પણ મેં જોયું કે ભાઈ જે પણ સરકારી યોજનાઓ છે એમાં શું છે, પંચાયત અમારે છે ત્યાં વિશેનું કામ હતું, તો મેં કામ કરેલું છે. એટલે જે નાના નાના જે પણ વીસી એટલે શું? ફૂલ વીસી એટલે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર. વાહ, એટલે ગામનો તમામ ડેટા તમને ખ્યાલ જ છે? ખ્યાલ જ છે, એ ગામનો તમામ ડેટા ખ્યાલ જ છે. અને અહીંયા જ્યારે મેં હું આવ્યો ત્યારે જોયું કે ઘણી યોજનાઓ હોય છે, રાજ્ય સરકારની છે, કેન્દ્ર સરકારની છે, આપણે ગુજરાત સરકારની જે પણ યોજનાઓ આવે છે એ બધાનો લાભ પૂરેપૂરો મળે એ લોકોને, એટલા માટે હું વીસી તરીકે જોડાયો હતો. અને મારાથી જે પણ બન્યું છે એ દરેક લોકો સુધી મેં યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે. હરદાસભાઈ, એ કામગીરી કરી ત્યારે તમારી ઉંમર કેટલી હતી? શરૂઆત કરી ત્યારે મારી ઉંમર હતી 27 વર્ષની હતી. આ કામગીરી જ્યારે ચાલુ કરી ત્યારે મારી 27 વર્ષની ઉંમર હતી. એમાં તમે જ્યારે અભ્યાસ કર્યો તો, કારણ કે સરકાર અને પ્રજા એની વચ્ચે એક સંકલન તમે બન્યા છો ખાસ કરીને, તો એ કઈ રીતે અભ્યાસ કરતા ગયા અને એમાં ક્યાં ક્યાં સરપંચોનું માર્ગદર્શન, વડીલોનું માર્ગદર્શન મળતું ગયું? સરપંચોનું માર્ગદર્શન જોઈએ તો આપણે હાલમાં જે સરપંચ રહ્યા છે આપણે લીલાબેન રવજીભાઈ પટેલ, એમના માર્ગદર્શન હેઠળ મેં કામ કરેલું છે. અને એના પ્રેરણા સ્ત્રોત સમજી લો ને કે એમ જે એ કામ કર્યા છે એ કામ સારા જ થયા છે. અને એને પ્રેરણા સ્ત્રોત થઈને જે પણ એમની આશા હતી હજી જે કામ રહી ગયા છે એ હું પૂર્ણ કરીશ એવું ખાતરી આપી છું. જી, ખાસ કરીને નગરની વાત છે, નગર એટલે કે નળ, ગટર અને રસ્તા, આ બેઝિક વસ્તુ છે જેમ આપણે કંઈ રોટી, કપડા ઓર મકાન, તો આ બેઝિક મકાનને કઈ રીતે તમે જે છે એ પૂરી કરવા જઈ રહ્યા છો અને આગામી શું લોકોની માંગ છે? તો એ તો પૂરેપૂરી થશે જ, પણ અમારે એક મેઇન મુદ્દો છે કે ડિજિટલ ગામ. જેવી રીતે જોઈએ આપણે કે ગામમાં સીસીટીવી હોવા જોઈએ, સારા રસ્તા હોવા જોઈએ. અને બીજો મુદ્દો છે સ્વચ્છતાનો. તો ભારત સરકારની જે આપણે યોજના આવે છે સ્વચ્છ ભારત અભિયાન, એના પૂરેપૂરો અમે એ જ કામ કરવાના છીએ કે સ્વચ્છતા ઉપર ધ્યાન રાખશું. અને જે શિક્ષણની ખૂટતી કડી છે કે ભાઈ શિક્ષણમાં જે ખૂટતી કડી છે એને પૂરેપૂરો ગામ લોકો સાથે મળી અને શિક્ષણની ખૂટતી કડીને પૂરી કરશું. અને આરોગ્ય છે તો આરોગ્યને લક્ષી જે યોજનાઓ છે એ પણ આપણે ગામને પૂરેપૂરો લાભ અપાવશું એવી છે. અને બીજું મેઇન મુદ્દો અમારો છે કે વરસાદી પાણી જે છે, જે વરસાદી પાણી વહી જાય છે, સરકારની યોજનાઓ ઘણી આવે છે, ઘણી યોજનાઓ અમલમાં હમણાં પણ ચાલુ છે કે ભાઈ વરસાદી પાણી રોકવા માટે આપણે નાના નાના ડેમ છે, તળાવો છે, કે જે પણ છે એ બંધાવવાનું યોજનાઓ ચાલુ જ છે. અને એ યોજનાઓ ઉપર અમે ગામ લોકો સાથે રહી, નાનામાં નાના માણસને સાથે રાખી અને એ ડેમ, તળાવો અને એ બાંધી અને ગામને રોજગાર પૂરો પાડવા માટે એને પૂરેપૂરો પ્રયાસ કરશું. એટલે જળ સંચયની જે વાત છે, જળ સંગ્રહની વાત, જળ સંચયની વાત, હું દેવાંતભાઈ ભાડિયાને યાદ કરીશ, કારણ કે નાના ભાડિયાના દેવાંતભાઈ ગઢવી મારા મિત્ર છે અને અમે બંને ખાસ કરીને જળ સંચય માટે ખૂબ સારું કામ કરવા માટે જે છે અમે ઈચ્છુક છીએ. અને અમારું એક સ્વપ્ન છે કે દરેક ગામમાં જે છે એ પાણી સંગ્રહ થાય જેથી કરીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. આ પાછળ જે તળાવ છે એનું નામ શું છે? પાછળ જે તળાવ છે એ ગામનું તળાવ જ છે. જી, ખાસ કરીને આવા નાના નાના તળાવ જો આજુબાજુ ગામમાં બને તો મને લાગે છે કે પાણીનો રિચાર્જ પણ થાય અને તળ પણ આવે, તો એના માટે વડીલોની કઈ રીતે માર્ગદર્શન લેશો? વડીલોનું માર્ગદર્શન એવી રીતે લેવાનું છે જ્યાં જ્યાં જરૂરિયાત છે, જ્યાં આપણે જોઈએ કે જે પાણી વહેણ છે એ વહી જાય છે બરાબર, એ વહેણ જ્યાં પણ ત્યાં જેટલો પણ પાણી, વરસાદી પાણીનો સંગ્રહ થાય એટલા માટે રિચાર્જ થાય, એના માટે સમજો વડીલોનું એ માર્ગદર્શન છે કે ભાઈ આપણે જો છે આપણું ગામ છે વચ્ચે છે, નથી સિટી નથી કાંઈ, અમારે મેઇનમાં મેઇન રોજગારનું જે સાધન છે એ તો ખેતી છે બરાબર છે. હવે વરસાદી જે થાય છે બરાબર છે, વરસાદ થાય છે ચોમાસામાં એ તો આપણે 4 મહિના જ હોય છે, પણ પછી જે પાણીનો સંગ્રહ જે જમીનના પેટાળમાં એટલો છે નહીં એટલે માટે થતો નથી. એટલે ડેમ મેઇન મુદ્દો એ છે કે ડેમ બનાવી અને જે પણ ખેતીમાં જેટલું પિયત વધે એટલો ગામને રોજગાર મળે, અને રોજગાર મળશે એટલે વિકાસ થશે એ પૂરેપૂરી આશા છે.
તો દેવાંતભાઈ, હું આપને આ સ્ટોરી અર્પણ કરું છું, કારણ કે દેવાંતભાઈ ગઢવી જે છે એ અનેક જે છે દાતાઓના માધ્યમથી જેસીબી કામ જે છે જેસીબી પણ લોકોને આપે છે, શ્રમ માટે જે છે એ પણ ખૂબ મદદરૂપ થતા હોય છે, આર્થિક સહાય પણ કરતા હોય છે. તો મનસુખભાઈ સુવાગિયા, દેવાંતભાઈ ગઢવી, રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી, આવા અનેક લોકો આવા કામ કરી રહ્યા છે. ત્યારે હું ઈચ્છીશ કે ચૂંટણી પછી જે છે એ પરિણામ જે કંઈ પણ આવે, હરદેશભાઈનું આ સપનું છે તો હરદેશભાઈને સાથે રાખી અને ગામના જે છે આ તળ ઊંચા કરવા માટે, પાણી સંગ્રહ માટેના જે છે એ કામને ખરેખર સહયોગ આપવાની જરૂર છે. હું પાટડા ગામની મુલાકાત લીધી હરદેશભાઈ, ત્યારે મને ત્યાં એક યુવાઓ માટે જે સનદી એક્ઝામો જે છે, જીપીએસસીની એક્ઝામો છે, એના માટે તૈયારી કરતા મેં છોકરાઓને જોયેલા, તો એના માટે લાઇબ્રેરીમાં અલાયદી વ્યવસ્થા કરેલી. તો યંગસ્ટર તમારી પાછળ અહીંયા ઊભું છે અત્યારે અને તમને સપોર્ટ પણ કરે છે, મેં અમુક લોકોને મળ્યો ત્યારે. તો એના માટે તમે શું વિચારો છો કે ખાસ કરીને લોકોને પરીક્ષા તૈયારી કરી શકે એવું માટે, એના માટે વાંચનાલય હોય, પુસ્તકાલય હોય, એના માટે? જુઓ, યંગસ્ટર અહીંયા અમારે ઘણા જ છે, કારણ કે ગામ આખામાં અમારું યંગ ગામ છે અને એ જ તૈયારી છે કે લાઇબ્રેરી તો એક હોવું જરૂરી છે, એ મહત્વપૂર્ણ વિશેષ જરૂરિયાત છે ગામની અને એ પૂરી પૂરેપૂરો કરીશ. અને એના માટે પ્રેરણા માટે અમે જે પણ જે આપણે છે જો જો શિક્ષિત લોકો છે એને પણ ભેગા રાખી અને સમજો યંગસ્ટરને પ્રેરિત કરશું અમે. મિત્રો, આ વાત મને હરદાસભાઈની ગમી છે, એના માટે હું અભિનંદન આપીશ કે જ્યાં જ્યાં પણ એમને કંઈક શીખવાનું છે એ શીખવા માટે, કારણ કે ગુરુ દત્તાત્રેયના જે છે એ 22 ગુરુ હતા, એમાં કૂતરાથી કરી અને જે છે એ સંતો પુરુષોના નામ છે, એટલે જ્યાંથી પણ તમને શીખવા મળે એ તમારો ગુરુ હોઈ શકે. અને જો તમે શીખવાની પાત્રતા હોય, તમારું પાત્ર સીધું હોય, તો તમે ગ્રહણ કરી શકો. અને હરદાસભાઈનું પાત્ર સીધું છે એવું મેં એમની વાતચીતમાં મને એવું લાગે છે. નક્કી તમારે કરવાનું છે. હું બીજો રાઉન્ડ જે છે એ ચોક્કસ અમારા પરેશ મહારાજને કહીશ કે એ બીજો રાઉન્ડ પણ એમની સાથે તમે ચર્ચા કરજો, ગામ લોકોના પ્રતિભાવ લેજો. પણ મને અત્યાર સુધી આખું ચિત્રણ દેખાઈ આવ્યું છે કે સીધા પાત્રવાળો વ્યક્તિત્વ જ્યારે મળતો હોય ત્યારે એની અંદર જે છે એ કંઈક સંગ્રાતું હોય છે, તમારું પાત્ર ઊંધું હોય તો એમાં કાંઈ ઉમેરાય નહીં. તો બસ આટલું જ હરદાસભાઈનો ટૂંકમાં પરિચય લીધો છે. અંતિમ પ્રશ્ન લઈ અને વિરામ આપીશ. હરદાસભાઈ, ખાસ કરીને અત્યારે ચૂંટણી 7 દાયકા પછી આવી છે અને ગામમાં લોકોની કંઈક નારાજગી પણ છે, ચૂંટણી આવી ગઈ છે, ચાલો એ તો હવે એક તો લોકશાહીનો એક ભાગ છે, પણ ચૂંટણી કઈ રીતે લડાવવી જોઈએ? ચૂંટણી આપણે એક સમજી લો ને લોકશાહીનું પર્વ છે, એને આપણે ધામધૂમથી ઉજવવું જોઈએ, ભાઈચારા સાથે ઉજવશું એવી અમારી આશા છે. અને સમજી લો ને અમે ભાઈચારા જ છીએ, માતાજી હાંસભાઈ મને દયા છે કે હજી રતડિયામાં એવું કોઈ પણ થયો નથી કે જે પણ કાંઈ ડખો થયો હોય કે જે પણ હોય, અમે ભાઈચારા સાથે રહ્યા છીએ અને ભાઈચારા સાથે રહીશું. બરાબર છે. તો બસ મિત્રો, આ જ છે ખેલદિલી. ક્રિકેટમાં પણ જેમ બંને ટીમમાંથી એક ટીમ જ જીતતી હોય છે, પણ એની ખેલદિલીથી હાથબાથ મલાવી અને આપણે જે છે એ ખેલ પૂરો કરવાનો છે. 19 તારીખે મતદાન કરવાનું છે અને યંગસ્ટરને અપીલ કરું છું, કારણ કે યુવાનો પોતાની ફરજ સમજે છે, પણ યુવાનો વડીલો પોતાની ફરજ સમજે, પણ યુવાનો ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. તો યુવાનો મતદાન કરે, પોતાની ફરજ સમજે અને એવો નેતા ચૂંટે, કારણ કે 1-2 વોટમાં ઘણીવાર ઉમેદવાર હારી જતા હોય છે, એટલે 1-1 વોટ કિંમતી છે. એટલે મતદાન કરજો તમારા પસંદગીના ઉમેદવારને. અને 21 તારીખે પરિણામ જે છે આશાપુરા ન્યૂઝમાં લાઈવ પણ હશે, ત્યારે સમગ્ર કચ્છનું પરિણામ જે છે અમે લાઈવ કરશું. પણ 19 તારીખે તમારે મતદાન ચોક્કસ કરવાનું છે. કેમેરા પર્સન રાહુલ ગંઢેર અને પરેશ જોશી સાથે હું જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, રતડિયા, માંડવી, કચ્છ.